અમરેલી શહેરની જૂની શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટમાં ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. એક બાજુ અમરેલી શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરી જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોનાનો વધારે ફેલાવો ન થાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમરેલી નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી સમી સાંજે રાજકમલ ચોક પાસે આવેલ જૂની શાક માર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટ પર ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. શાક માર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટમાં ગેરકાયદેસર રીતે વધારવામાં આવેલા ઓટાલ છાપરા તેમજ અડચણરૂપ દરેક વસ્તુઓ પર બુલડોઝર ફરી વળેલું હતું. નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી આડસ દૂર કરી રસ્તો ચોખ્ખો કરી લોકોને ખરીદીમાં સુગમતા રહે તેવું કરી નાખવામાં આવેલું છે. વેપારી નાતે વેપારીના આગેવાન તરીકે મેં ઘણી જગ્યાએ રજૂઆત કરી, એમાં કલેક્ટર સાહેબને કરી, નિવાસી નિયામક કલેક્ટર સાહેબને કરી, બધે અમે ફરિયાદ અરજી કરી છે, પણ કોઈ અમારી સાથે આવ્યું નથી. આ ગામમાં કોઈ ધણી ધણી છે કે નહીં સમજાતું નથી, અને આવી રીતે કંઈ આ ચૂંટાઈ છે કંઈ યોગ્ય છે? પૈડા ઉપર પાટો જેવું છે. અત્યારે વેપારીઓ બબે મહિનાથી બંધ છે, એમાં માથા ડિમોલેશન જે હોય. આ શાક માર્કેટમાં જે પાટિયા હતા જે ડિસ્પ્લે માટેના રાખ્યા હોય એ કાઢો ને એ અમે 80% એ લોકો સવારે 10 વાગે ગઈ ગયા કે 4 વાગે અમે આવવાના છીએ તો 80% નીકળી ગયા હતા. 20% જે હાજર ન હોય વેપારી એના પૂરતા હતા તો એ તોડ્યા. મેં જવાબદારી લીધી કે આ પત્રા છે એ આવતીકાલે સાંજના નહીં હોય, એની મારી જવાબદારી જે કંઈ કરવું પડે ઘટશે એ બધું કરે, પણ આ લોકો કંઈ સમજતા જ નથી.